અત્રે પધારેલા તમામ સંતો, હરિભક્તો, યુવકો વગેરેને, ખાસ ખાસ જય સ્વામિનારાયણ. આજના ઉત્સવ નિમિત્તે બધું આયોજન થયું છે, કાર્યક્રમ પણ આપણે બધાએ જોયો છે, માન્યો છે. આ બધું જે કાર્ય આપ જુઓ છો અને આપ બધા જે વાત કરો છો, એક ભગવાનનું જ કાર્ય છે અને ભગવાન પોતે કરે છે. જ્યારે આ જે પદ એ જ્યારે સ્વીકારવાની વાત થઈ ત્યારે પણ શાસ્ત્રી મહારાજને કહેલું કે મારી શક્તિ બહારનું કામ, આ કામ કોઈ સામાન્ય નથી, બહુ જ મહાન કાર્ય છે. હજારો લાખો હરિભક્તો અને સંતો અને આવું મોટું વિશાળ કાર્ય, જે મંદિરોનું આયોજન, એ બધાનું એક હું એક નાનો સામાન્ય વ્યક્તિ આ ઉઠાવી શકું એ મારી શક્તિ બહારનું કામ હતું. એમને વિનંતી કરી પણ છતાં એમની જે કૃપા આશીર્વાદ અને એમનો આગ્રહ રહ્યો એટલે આ પદ સ્વીકાર્યું. તે વખતે પણ એમને આશીર્વાદ આપ્યા હતા કે કાર્ય મહારાજ કરશે, તારે ચિંતા કરવી નહીં. જો કે મહારાજને પણ આશીર્વાદ આપવા કહ્યું કે તમે આશીર્વાદ આપો કે સારામાં સારું કાર્ય સેવા થાય અને સાધુતા આવે. આજે પણ અત્યારે પણ હું સમજુ છું કે આ કાર્ય મારી શક્તિ બહારનું છે, આ થઈ શકે એવી વસ્તુ પણ નથી. ઘણો વિચાર કરીએ તો પણ કે આ હું કરું છું, મારાથી થયું છે, એ કોઈ શક્તિ છે જ નહીં. અત્યારે પણ જે આ કાર્ય થઈ રહ્યું છે આજના દિવસ સુધી, એ એમની કૃપાથી, એમના બળથી, એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી આ કાર્ય થાય છે. એ બંને પુરુષોનો જો બળ ન હોય તો આ કાર્ય થઈ શકે નહીં, એમના આશીર્વાદ ન હોય તો પણ થઈ શકે નહીં. અને સાથે સંત જે સમુદાય, જો કે મારા આશીર્વાદને સંકલ્પથી સંતો થયા છે, એમનો પણ પૂરેપૂરો સહકાર, કોઈ પણ કાર્યમાં એમને ના નથી કહી કે જે કંઈ કાર્યો મોટા મોટા ઉત્સવ સમયા થયા મંદિરનો, બીજા ત્યાં કાર્યોની અંદર ગામડે ફરવું, ગામડે જઈને કથા વાર્તા કરવી, સેવા કરવી, લોકોને આ પ્રમાણે આ ઉપાસનાની વાત કરવી, બાળ મંડળ, યુવક મંડળ બધા તૈયાર કરવાનું, તો એમાં પણ એ બધાએ બહુ તૈયારી કરીને આ બધું કાર્ય કર્યું છે. હરિભક્તો પણ આજે એમનો પણ ઉત્સાહ એટલો ને એટલો જોવા મળે છે, કારણ કે એમાં પણ એમની જ પ્રેરણા છે કે આ કંઈ હું વાતો કરવાનું બધાને આ જીવમાં બેસી જાય એવી વાત નથી. અત્યારે જે આપના સર્વના જીવમાં બેઠી વાત છે, અક્ષર ને પુરુષોત્તમનું જ્ઞાન જે આપના જીવમાં દ્રઢ થયું છે, અને આ સંસ્થાનું આવું એક સુંદર કાર્ય છે, અને શ્રીજી મહારાજના જે સિદ્ધાંતો છે અને એમના જે નિયમ ધર્મ છે, એમના જે સાધુઓ છે, હરિભક્તો છે, એ ખૂબ સારા છે એવો જે કંઈક આપણને જોવા મળ્યું છે. એટલે હરિભક્તોની અંદર જે આવી નિષ્ઠા, સમજણ અને સેવા કરવાની ધગસ, દરેક પ્રસંગોએ, દરેક ઉત્સવોએ એની અંદર પોતે ખૂબ જ ભગવાનને, સંતને રાજી કરવા માટે પોતાની સેવાઓ અર્પણ કરી છે, અને કથા વાર્તા, કીર્તન, ભજન એ પણ હંમેશને માટે કરે છે. એટલે હરિભક્તોનો પણ આટલો જો ઉત્સાહ ન હોય તો પણ કાર્ય ન થઈ શકે. આજે જે કંઈ આ બધું શોભે છે, સારું લાગે છે, સારું થાય છે, કે દેશ ને પરદેશની અંદર, એ બધું જ એ ભગવાનને લઈને છે, શ્રીજી મહારાજના પ્રતાપે છે, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના આશીર્વાદ, આપ બધાનો સહકાર, એને કરીને આ બધું કાર્ય થાય છે.
આ બધું જે કરીએ છીએ, મંદિરો કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ, પારાયણો કરીએ છીએ, આ બધું જે આખું કાર્ય થાય છે, સામાજિક કાર્યો પણ આપણે થાય છે, એ બધાની પછવાડેનો મુખ્ય ધ્યેય છે કે જીવનું કલ્યાણ થાય. અને અહીં શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે એ સમજાય કે આપણાની અંદર રહેલા જે સ્વભાવ દુર્ગુણો જતા રહે, દૂર થાય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આપણે સિદ્ધ થાય, એ આ બધા જ કાર્યો પાછળનું રહસ્ય છે. કારણ કે બધું કાર્ય તો છે, પણ એનો મુખ્ય શ્રીજી મહારાજનો જે મેસેજ કહીએ છીએ કે જેનો સંદેશો કહીએ છીએ, એ સંદેશો એમનો એ જ છે કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી. અને એ આપણો જે ભારતનો સિદ્ધાંત, ભારતનું તત્વજ્ઞાન, એ આપણને આત્મા પરમાત્મા ઉપર લઈ જાય. અને શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટતાથી આત્મા પરમાત્માની વ્યક્તિ સમજાવી આ બધું જે છે એ અંતે આપણે મૂકીને જવાના છે. એમાંથી જેટલું સારા કામમાં થયું, ભગવાનને અર્થે થયું, પરોપકારને માટે થયું, લોકો ઉપયોગી થયું અને આપણા આત્મકલ્યાણ માટે થયું, એટલું જ આપણું છે. વરસાદ બહુ વરસે છે પણ દરિયા ભેગું પાણી થાય છે, પણ જેટલો સંગ્રહ થયો એટલું આપણા કામમાં આવ્યું, નાહવામાં આવ્યું, પીવામાં આવ્યું, ખેતીવાડીમાં આવ્યું, બધું કામમાં આવ્યું, બાકી તો બધું ચાલ્યું જાય. એમાં વ્યવહાર કરતાં આપણું જે કંઈ વસ્તુ, પદાર્થ, ચીજ, બધું જે કંઈ છે એમાંથી જે કંઈ ભગવાનને માટે આવ્યું, ભગવાનને રાજી કરવા માટે થયું, એ આપણું છે, એ આપણી સાથે છે. હાથે સો સાથે, એમ જે કંઈ આપણે આ કરીએ છીએ એ જ સાથે આવવાનું છે. બાકી તો આપણું છે વ્યવહાર, એટલે કરવો પડે છે, એ તો આપણો વ્યવહાર ચાલવાનો છે, ચાલે તો એ જ. બે વિદ્યાઓ જેમ કહી છે કે આપણી આ ભૌતિક વિદ્યા, એટલે કહેતો કે જે ડિગ્રીઓ મેળવીએ છીએ અને મોટા ઇન્જિનિયર ડૉક્ટર થઈએ છીએ, એનાથી તો આપણે પૈસા કમાઈએ અને આપણા વ્યવહાર સંસારને માટેનો ઉપયોગી થયું, પણ એનાથી આપણું અજ્ઞાન નથી જતું. પણ અજ્ઞાન કાઢવા માટે તો પરાવિદ્યા કહ્યું કે આત્માને પરમાત્મા, એ વાત એ જોગી મહારાજ કહેતા, એ વિદ્યા જો આપણે જીવનમાં દ્રઢ થાય તો આ વિદ્યા ભૌતિક જે આપણે પ્રાપ્તિ છે એમાં પણ સુખ ને આનંદ આવે, એમાંય આપણને બંધન ના થાય અને સુખ્યા થવાય. તો એવી વાત આ શ્રીજી મહારાજ લઈને આવ્યા છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ આવી છે, આ બધાને દ્રઢ છે. શ્રીજી મહારાજ, ગુણાતાજી, ગોપાલ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, સર્વ આપના પર ખૂબ રાજી થશે. આપને પણ સ્વાસ્થ્ય સારું રહે, આપણા ધંધા રોજગારમાં પણ શાંતિ રહે અને સારી રીતે બધું કાર્ય થાય, કોઈ વિઘ્નો ના આવે અને કુટુંબિક પણ શાંતિ રહે. બીજું છે, આપણા દેશની અંદર પણ શાંતિ રહે અને લોકોની અંદર ધર્મભાવના જાગૃત થાય અને સર્વને શાંતિ થાય, એ જ પ્રાર્થના.